નમસ્કાર, કાછુદે ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું ડેઝી શાહ. બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. અષાઢી બીજ ગઈ અને આઠમ પણ ગઈ કોરી ધાકોર. હાલ વરસાદની કોઈ સિસ્ટમ જ નથી. વરસાદના આગમન અંગે હવામાન તંત્ર અનિશ્ચિત. 5 વર્ષ પૂર્વે નલિયામાં 5,000ની લાંચ લેતા ઝડપાયેલા તત્કાલીન નાયબ મામલતદાર સોમાભાઈ સેનવાને 2.5 વર્ષની કેદ. લાંચીયો અધિકારી હાલ મુંદ્રામાં બજાવી રહ્યો છે ફરજ. ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પ્રસૂતાનું મોત થતા પરિવારજનોએ મચાવ્યો હંગામો. મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા બબાલ. તબીબોની બેદરકારીથી મોત થયાનો આરોપ. અને ગાંધીધામમાં જ્વેલરી શોરૂમના ઉદઘાટનમાં આવેલી બોલીવુડ સ્ટાર પરિણીતી ચોપરાએ સર્જ્યું આકર્ષણ. પરિણીતીની એક ઝલક મેળવવા ચાહકોએ કર્યો ધસારો. મુંદ્રાના નાયબ મામલતદાર સોમાભાઈ એસ સેનવાને 5 વર્ષ જૂના એક લાંચ કેસમાં ભુજની સેશન્સ કોર્ટે 2.5 વર્ષની કેદ અને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સોમાભાઈ સેનવા 2009માં નલિયામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે કોઠારાના દેશરજી સોઢા નામના ખાતેદાર પાસે 5,000 રૂપિયાની લાંચ માંગી હતી. આ અંગે દેશરજી સોઢાએ એસીબીને જાણ કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી હતી, જેમાં 5,000 રૂપિયાની લાંચ લેતા SS સેનવા રંગે હાથ ઝડપાયા હતા. આ કેસ અંતર્ગત ભુજના અધિક સેશન્સ જજ PV શ્રીવાસ્તવે સેનવાને 2.5 વર્ષની કેદની સજા ફટકારી છે. નાયબ મામલતદાર કક્ષાના અધિકારીને લાંચ કેસમાં સજા થતા જિલ્લાના મહેસૂલી તંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કેસમાં સરકાર વતી એડવોકેટ HB જાડેજાએ દલીલો કરી હતી. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લખપતના નવાનગરની એક પ્રસૂતા મહિલાનું મોત થતાં મૃતક મહિલાના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલના તબીબોએ યોગ્ય સારવાર ન આપતા પ્રસૂતાનું મોત થયું હોવાનો આરોપ મૂક્યો હતો. લખપતના નવાનગરની 21 વર્ષીય ઉગમબેન વાણંદ નામની મહિલાને ગંભીર હાલતમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ કોમ્પ્લિકેશન સર્જાવાથી પ્રસૂતાને જીકે જનરલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. પ્રસૂતા મહિલા પર સિઝેરિયન કરાઈ બાળકનો જન્મ કરાવાયો હતો. જો કે સિઝેરિયન દરમિયાન વધુ પડતું રક્ત વહી જતા પ્રસૂતા મહિલાને વિવિધ મેડિકલ કોમ્પ્લિકેશન સર્જાયા હતા, જેમાં તેનું મોત નિપજ્યું હતું. પ્રસૂતાનું મોત થતાં તેના પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવી લાશને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. મહિલાની સારવારમાં તબીબોએ બેદરકારી રાખી હોવાના આરોપને હોસ્પિટલે નકારી કાઢ્યો હતો. થોડા માસ પૂર્વે લખપતના કોરી ક્રીક નજીકથી ઝડપાયેલા 7 પાકિસ્તાની માછીમારોને જામીન પર મુક્ત કરવા નખત્રાણાની કોર્ટે ઇનકાર કરી દીધો છે. આ માછીમારોએ પોતે ભૂલથી ભારતીય જળસીમામાં પ્રવેશી ગયા હોવાની રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે વિવિધ કાયદા અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તેમની અરજી રદ કરી દીધી છે. હાલ આ 7 પાકિસ્તાની નાગરિકો ભુજના જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં બંધક છે. સંગઠનના કાર્યકરોએ આનંદીબેન સાથેની બેઠકમાં એકલ બાંભણકા રોડ, માંડવીના જૂના બ્રિજ, પ્રાથમિક શિક્ષકોની ગઠ, નખત્રાણા મુંદ્રાને નગરપાલિકાનો દરજ્જો અપાવવા સહિત વિવિધ મુદ્દે રજૂઆતો કરી હતી. બોર્ડર ઉપર આવેલું ખડીર વિસ્તાર જેના 12 ગામ છે, એ 12 ગામના લોકોને એના તાલુકા મથક ભચાઉ સુધી આવતા 150 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આંટીઘૂંટીમાં અટવાયેલો રસ્તો છે. આવા રસ્તાઓનું પણ નિરાકરણ કરીને વહેલી તકે આવે જે વર્ષો જૂના પ્રશ્નો હોય એવા પ્રશ્નોને ઉકેલવા માટે પણ કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે. એવી જ રીતે માંડવી શહેરમાં એન્ટ્રી કરવા માટેનો જે બ્રિજ છે એ બ્રિજ પણ વર્ષો જૂનો છે, એટલે એની ક્ષમતા, એની કેપેસિટી ઘટી હોય એવું લાગે છે. એટલે આ પ્રકારના વિષયો સૌ કાર્યકર્તાઓએ અનેક વિષયો એમની સમક્ષ મૂક્યા અને કચ્છના વિકાસની અંદર ખૂટતી બાબતો હોય, કચ્છના વિકાસની અંદર કેટલીક ઉમેરવાની બાબતો હોય, જેમ કે પ્રાથમિક શિક્ષકોની ઘટનો વિષય પણ મૂક્યો, નવી શાળાઓ, માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો વિષય પણ ક્યાંક ને ક્યાંક મૂક્યો. એટલે આવા જે પણ કચ્છના ક્ષેત્રમાં લાગે વળગે છે એ પ્રકારના વિષયો, યુનિવર્સિટીનો વિષય પણ મૂક્યો. કાર્યકર્તાઓએ દિલ ખોલીને એમને જે મનની અંદર એવું હોય કે આ પ્રકારે આ કચ્છના વિકાસની અંદર અમારો સહયોગ હોવો જોઈએ, આવી બધી જ બાબતો માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે મોકલી.
તો અષાઢી બીજ કોરી ધાકોર ગયા બાદ હવે આઠમ પણ કોરી ધાકોર વીતી ગઈ છે, પરંતુ સારા વરસાદના ક્યાંય એંધાણ વર્તાતા નથી. ભુજ સ્થિત હવામાન કચેરીના જણાવ્યા અનુસાર હાલ બંગાળના ઉપસાગર કે અરબસાગરમાં દૂર દૂર ક્યાંય કોઈ વરસાદી સિસ્ટમ નથી. હાલ કચ્છમાં વાઈ રહેલા વેગીલા વાયરાના કારણે વાદળા ખેંચાઈ જતા હોવાની વાતને હવામાન શાસ્ત્રીએ ખોટી ગણાવી વરસાદના આગમન અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી છે. 7 તારીખ की भी अभी संभावना है, जब तक ना आ जाए. जैसे मैंने बताया कि 15 तारीख से मानसून वहीं रुका हुआ है. गुजरात के रेस्पेक्ट में यदि बात करें कि साउथ गुजरात में ही सिर्फ एंटर हुआ है, बाकी कहीं एरिया में आगे नहीं बढ़ा है, रुका हुआ है, क्योंकि इधर अरेबियन सी में कोई सिस्टम बना ही नहीं है, तो जिसकी वजह से मानसून वहीं पर है. देखिए अभी कोई संभावना नहीं दिख रही है, बिफोर 8 या 9 तारीख से पहले कुछ अभी दिख नहीं रहा है. ભુજના એસટી બસ મથકે છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થી પાસ કઢાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ભારે અરાજકતાનો સામનો કરી રહ્યા છે. સર્વર સ્લો થઈ જવાના કારણે એક પાસ કઢાવવામાં સરેરાશ 4 થી 5 મિનિટ વીતી જાય છે. પાસ કઢાવવા માટે એક જ કોમ્પ્યુટર અને બારી છે, જ્યાં એક સાથે સેંકડો વિદ્યાર્થીઓ ઉમટી પડતા ભારે ધક્કા મુક્કી થાય છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં બપોરે 1 વાગ્યાના નિયત સમયે બારી બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓને ધક્કો ખાવો પડે છે. પાસ કઢાવવા યુવતીઓ અને યુવકોની એક જ કતાર હોઈ યુવતીઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. સર્વર સ્લો હોવાના કારણે દૈનિક 600 પાસ ઇસ્યુ થતા હતા, તેની સામે માંડ 400 પાસ ઇસ્યુ કરાય છે. આ તરફ વિદ્યાર્થીઓની હાલાકી નિવારવા એસટી તંત્રે ભુજની સંબંધિત કોલેજોમાં જ જઈને પાસ કાઢી આપવાનું આયોજન કર્યું હોવાનું આશ્વાસન આપ્યું હતું. SYBR લાલન કોલેજ અભ્યાસ કરું છું. અમે છેલ્લા 3 દિવસથી અહીંયા પાસ કઢાવવામાં આવ્યા છીએ. અમને વારંવાર અહીંયાથી કાંઈ જવાબ મળતો નથી અને બપોરના 1 વાગે પાસ બારી બંધ થઈ જાય છે. અહીંયા હાલમાં 2 બારીની જગ્યાએ 1 જ કોમ્પ્યુટર છે, લેડીઝ અને બોયઝ બંને સાથે છે. અમે ડેપો મેનેજર સુધી પણ અમારી રજૂઆત કરી છે, પણ કાંઈ જવાબ મળ્યો નથી અમને. હાલમાં તમે જોઈ શકો, અહીંયા હાલમાં 150 વિદ્યાર્થીઓ છે, બધા 45-50 કિલોમીટર દૂરથી આવે છે. રોજની 80 રૂપિયા ટિકિટ ખાઈને અમે આવીએ છીએ છેલ્લા 3 દિવસથી, છતાં અમારો કોઈ પણ યાદ નો કાંઈ અમને કાંઈ માહિતી મળતી નથી, અમને કાંઈ કરી નથી શકતા. અમે આ છેલ્લા 2 દિવસથી BSNL નેટ અને રિલાયન્સની નેટ એકદમ સ્લો ચાલે છે અને એના કારણે એક પાસ બહાર કાઢવામાં કોમ્પ્યુટરમાંથી સર્વર બહુ ધીમું કામ કરતું હોવાના કારણે 4 મિનિટ લઈ લે છે. હવે ઓલરેડી અમે 10 કલાકથી 12 કલાક અહીંયા કામ લઈએ છીએ, તો જે ખરેખર પાસ મારા પાસે ડેલી 600 પાસ નીકળવા જઈએ, એના બદલે 400 પાસ સાંજ સુધી અમે 7 વાગ્યા સુધી કાઢીએ છીએ. વધુ સમાચારો આગળ પણ જોઈશું, પણ તે પહેલા આ નાનો વિરામ.